નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઈલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે ત્રણ નવેમ્બર બે હજાર ઓગણીસમાં ડેઇલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનું આઈકન છે તેને ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોસ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો તો ચાલો મિત્રો શરૂ કરીએ ત્રણ નવેમ્બર બે હજાર ઓગણીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ કઈ ભારતીય સંસ્થાના શોધકર્તાઓએ પ્રથમવાર ઇન્ડિયન બ્રેન એટલાસ બનાવ્યું છે તો તે છે આઈઆઈટી હૈદરાબાદના શોધકર્તાઓ તેલંગાણા રાજધાની હૈદરાબાદ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ રાજ્યપાલ તમિડી સાઈ સૌંદરરાજન વિધાનસભાની બેઠકો એકસો ઓગણીસ લોકસભાની બેઠકો સત્તર રાજ્યસભાની બેઠકો સાત અને સ્થાપના વર્ષ છે બે જૂન બે હજાર ચૌદ પ્રશ્ન બે હાલમાં જ કયા રાજ્ય દ્વારા હોરી હબ્બાનું આયોજન કરવામાં આવ્યું તે રાજ્ય છે કર્ણાટક કર્ણાટક રાજધાની બેંગલુરુ મુખ્યમંત્રી બી એસ યેદીુરપ્પા રાજ્યપાલ વજુભાઈ વાળા વિધાનસભાની બેઠકો બસો ચોવીસ લોકસભાની બેઠકો અઠ્યાવીસ રાજ્યસભાની બેઠકો બાર અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન ત્રણ હાલમાં જ પાંચમી ઇન્ટર ગવર્મેન્ટલ કોન્ફરન્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે દિલ્હીમાં દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત અને રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન ચાર હાલમાં જ જાહેર ફિફા રેન્કિંગમાં કયો દેશ મોખરે રહ્યો તો તે દેશ છે બેલ્હી પ્રથમ ક્રમે બેલ્જિયમ બીજા ક્રમે ફ્રાન્સ અને ત્રીજા ક્રમે બ્રાઝિલ રહ્યું છે અને આ જ રેન્કિંગમાં ભારત એકસો છ માં સ્થાને આવ્યું છે પ્રશ્ન પાંચ હાલમાં જ કયા દેશે સફેદ સાગરમાં બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું તો તે દેશ છે રશિયા રશિયા પાટનગર મોસ્કો રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચલણ છે રશિયન રૂબલ પ્રશ્ન છ હાલમાં જ વૈશ્વિક આયુર્વેદ શિખર સંમેલનનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું તો આ શિખર સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે કેરળમાં કેરળ તિરુવનંતપુરમ મુખ્યમંત્રી પિનારાય વિજયન રાજ્યપાલ આસિફ મોહમ્મદ ખાન વિધાનસભાની બેઠકો એકસો ચાલીસ લોકસભાની બેઠકો વીસ રાજ્યસભાની બેઠકો નવ ને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન સાત હાલમાં જ પાંત્રીસમું આશિયાન શિખર સંમેલન ક્યાં શરૂ થયું તો તે થયું શરૂ થયું છે થાઇલેન્ડના બેંકોક થાઈલેન્ડ પાટનગર બેંગકોક પ્રધાનમંત્રી પ્રયુખચાંદ ઓચા અને ચરણ છે થાઈ બહાર પ્રશ્ન આઠ હાલમાં જ પ્રસ પ્રથમ સૂક્ષ્મ ખાતર કેન્દ્રનું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યું તો આ કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તમિલનાડુ રાજ્યમાં તમિલનાડુ રાજધાની ચેન્નાઈ મુખ્યમંત્રી એ કે પલાની સ્વામી રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત વિધાનસભાની બેઠકો બસો ચોત્રીસ લોકસભાની બેઠકો ઓગણચાલીસ રાજ્યસભાની બેઠકો અઢાર સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન નવ સીપીઆઈ ના પૂર્વ સાંસદ અને દિગ્ગજ નેતાનું હાલમાં જ અવસાન થયું તો તે હતા ગુરુદાસ દાસગુપ્તા તેઓ ત્રણ વાર લોકસભા સાંસદ અને બે વાર રાજ્યસભા સાંસદ રહી ચૂક્યા હતા પ્રશ્ન દસ હાલમાં જ ગોલ્ડન ડ્રેગન એવોર્ડ કોણે જીત્યો તો આ એવોર્ડ જીત્યો છે નવાજુદ્દીન સિદ્દીકી પ્રશ્ન અગિયાર હાલમાં જ સી જળવાયુ શિખર સંમેલનની મેજબાની કયો દેશ કરશે તો તે દેશ છે સ્પેન સ્પેન પાટનગર મેડ્રિડ ચલણ છે યુરો અને પ્રધાનમંત્રી છે પેડ્રો સાચેત પ્રશ્ન બાર હાલમાં જ ઓલિમ્પિક બે હજાર વીસ માટે કોને એશિયા બ્લોકના રાજદૂત નિયુક્ત કરવામાં આવ્યા તો એશિયા બ્લોકના રાજદૂત નિયુક્ત કરવામાં આવ્યા છે એમસી મેરીકોમ પ્રશ્ન તેર હાલમાં જ અરબ સાગરમાં ક્યુ વાવાઝોડું આવ્યું છે તો તે વાવાઝોડું છે મહા આ વાવાઝોડું છ સાત નવેમ્બરે ગુજરાતના દરિયા કિનારે ટકરાશે એવું અનુમાન કરવામાં આવ્યું છે પ્રશ્ન ચૌદ હાલમાં જ સંજીવ નંદન સહાયની કયા મંત્રાલયના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા તો તેઓને સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે વિદ્યુત મંત્રાલય પ્રશ્ન પંદર અઠ્યાવીસમો વ્યાસ સન્માન કોને આપવામાં આવ્યું તો તે આપવામાં આવ્યું છે લીલાધર જગુડીને હાલમાં તેઓને વર્ષ બે હજાર તેરમાં પ્રકાશિત તેમની કૃતિ જીતને લોક ઉતને પ્રેમ માટે અઠ્યાવીસમો વ્યાસ સન્માન આપવામાં આવ્યો છે થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ